વિદ્યાર્થીઓ, હવે આપણે સ્વાધ્યાય 2.2 દાખલો બીજો સમજીએ. તો એની જે રકમ આપેલી છે એ 4 સંખ્યાઓ આપેલી છે, 1962, 453, 1538 અને 617. 4 સંખ્યાઓ આપેલી છે, આમાં પણ આપણે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે અને પછી શું કરવાનું છે, સરવાળો. તો આપણે જે સંખ્યાઓ જોશું એમાં પહેલી અને બીજી સંખ્યા, તો 2 અને 3 5 થાય ને ખબર છે કે એકમમાં શૂન્ય આવતો નથી, તો આપણા એકમમાં શૂન્ય આવતો નથી એટલે આપણે આ સંખ્યા લેશું 2 અને 8. તો 2 + 8 એટલે 10, 10 ની શૂન્ય થશે એટલે આપણે આ બે સંખ્યાઓને સાથે લેશું એટલે આપણી સંખ્યાઓ ગોઠવા 4 રીતે. 1 કૌંસમાં ગોઠવાશે 1962, 10 1538, બાકીની બીજી બે સંખ્યાઓ હોયથી 453 અને 647. તો આપણે એ પણ બીજી બે સંખ્યાઓને બીજા બે કૌંસમાં મૂકશું અને કૌંસમાં લખશું આપણે ક્યાં ગુણધર્મનો ઉપયોગ કર્યો છે, જૂથના ગુણધર્મનો. હવે પહેલી બે સંખ્યાઓનો સરવાળો કરીએ તો 2 + 8 1 ને 8 10 ની શૂન્ય વધી કરી 1 6 ઉપર 1 વધી પડશે 6 7 ને 3 10 10 ની 5 15 15 નો 5 વધી કરી 1 ઉપર. આ રીતે 1 ને 2 + 1 એટલે આપણી સંખ્યા છે આપણને શું મળશે, 3500. એ જ રીતે બાકીની બે બીજી સંખ્યા છે એનો પણ આપણે સરવાળો કરતા જઈએ તો એમાં પણ છે 3 + 7 3 + 7, 7 ને 3 10 ની શૂન્ય વધી કરીએ 5 ઉપર, 5 અને 6, 6 અને 4 10, 10 ની શૂન્ય વધી આવશે 1 4 ઉપર, 4 અને 5, 5 ને 6 11. વીજળીનો સરવાળો થશે 11. પહેલી બે સંખ્યાનો સરવાળો થયો 3500, બીજી બે સંખ્યાનો સરવાળો થયો 11. આપણે એ બેનો ફરીથી સરવાળો કરશું તો 0 + 0 એટલે થશે 0, પાછું 0 + 0 એટલે 0, 5 + 1 5 + 1 એટલે થશે 6, અને એ જ રીતે 3 + 1 એટલે થશે 4. આપણો જે ફાઇનલ જવાબ આવશે એ આવશે કેટલો આવશે, 4600. એટલે આપણે આમાં ગુણધર્મનો ઉપયોગ કરતા ગયા છીએ અને ગુણધર્મના ઉપયોગને આધારે આપણે સરવાળો કર્યો છે અને એ જ રીતે આપણે સરવાળો કરતું જવાનું છે અને સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવતી જવાની છે. આ છે આપણો પહેલો દાખલાના પહેલા અને બીજા બે દાખલાઓ.